नमस्कार, विशेष रजूआत मारू मંતવ્ય સાથે હું છું પૃથ્વી। સમયના તાળથી તાલ મિલાવતો યુવા વર્ગ સમાજની બદલાતી તાસીરનો એક મહત્વનો ભાગ છે। નોટબંધીને લઈ આજનો યુવા વર્ગ એક સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, પરંતુ તેમાં રહેલી ખામીઓ પણ હવે ધીમે ધીમે સામે આવી રહી છે। રોજ સમય રાજ્યભરની જનતાનું મંતવ્ય આપના સુધી પહોંચાડીએ છીએ, પરંતુ આજે વાત કરવાના છીએ યુવા વર્ગની। नोटबंदी में रहेली सकारात्मक अने नकारात्मक बाबतों ने युवाओं मंतव्य द्वारा समझीशू। तो शुरुआत करिए विशेष रजूआत नी, जेनु नाम छे मारू मंतव्य। दर महीने मन की बात द्वारा देशवासियों संपर्क करता वडाप्रधान नरेंद्र मोदी युवाओं में घना लोकप्रिय छे। तो नोटबंदी नो तेमनो निर्णय अने कैशलेस सिस्टम नी वातो विषे युवा वर्ग एक चौक्कस मत धरावे छे। तो आवो आपणे जोईए के आ समग्र परिस्थिति ने लई समाजना विविध वर्गो पर केवी असर थाय छे, तेने आपणे समजीशुं युवाओना दृष्टिकोणथी। ए माटे जोईए आ खास रिपोर्ट। વિશ્વભરમાં સૌથી યુવા દેશ એટલે આપણો ભારત દેશ। દેશમાં દરેક ક્ષેત્રની પ્રગતિ અને સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે આજનો યુવા। સત્તા પર આવ્યા પછી કેન્દ્ર સરકારે લીધેલો ઐતિહાસિક નિર્ણય એટલે નોટબંધીનો નિર્ણય। આમ તો વડાપ્રધાને 50 દિવસ સુધી લોકોને તકલીફ સહન કરવામાં સહકાર આપવાની વિનંતી કરી છે, પરંતુ આ સમયગાળો સામાન્ય પરિવારોના ગુજરાન માટે ઘણો કપરો બની ગયો છે। कारण के बैंक एटीएम में अपूर्ति कैश होवा छता लांबी लाइनों में मध्यम अने गरीब वर्ग ज देखाय छे। शा माटे कोई धनवान व्यक्ति आवी लाइनों में नथी देखाता? शुं आवा भ्रष्ट लोको पाछला बारणे तो काळू नाणू सफेद नथी करी रह्या ने? સવાલો આજના યુવા વર્ગના મનમાં પણ ઉઠી રહ્યા છે। એક બાજુ કરોડો અબજોનું બ્લેક મની સામે આવે તો દેશમાં તેનો ફાયદો થશે તેવી આશા આજનો યુવાન રાખી રહ્યો છે, તો વળી કાયદા અને નિયમોમાં રહેલી ખામીઓથી પણ યુવા વર્ગ અવગત છે। આજનો યુવા માને છે કે સરકારે જે આધુનિક ટેકનોલોજી દ્વારા કેશલેસ સિસ્ટમની વાત કરી તે શહેરી વિસ્તારો માટે તો સારી છે, પરંતુ જો ગ્રામ્ય વિસ્તારો તરફ જોઈએ તો ત્યાં પાયાની સગવડોનો પણ અભાવ છે। પૂરતું શિક્ષણ ન પામી હોય અને ટેકનોલોજીની નવીનતાથી અવગત ન હોય તેવી ગ્રામ્ય પ્રજા માટે સરકારે વધુ સતર્ક બનવું જોઈએ। તો વળી બ્લેક મની છુપાવીને બેઠેલા ભ્રષ્ટાચારીઓ સામે સરકાર વધુ કડક બને તે પણ જરૂરી છે। આજનો યુવા દેશમાં થતી હલચલને લઈ ઘણો સતર્ક છે, ત્યારે સરકાર માટે પણ હવે સમય આવી ગયો છે કે માત્ર મોટી વાતો કરીને સપના બતાવવા કરતા સુવિધા અને જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચાડે। આજ મત છે આજના યુવા વર્ગનો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। નોટબંધીની અસર દેશના તમામ વર્ગો ઉપર પડી છે, જેમાંથી યુવા વર્ગ પણ બાકાત નથી। અભ્યાસ માટે દૂરથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હોય, સ્કૂલ કોલેજીસની ફી ભરવાની હોય કે પછી રોજિંદો ખર્ચ કાઢવાનો હોય, આ બધી જ બાબતોમાં નોટબંધીને કારણે યુવાઓના ખિસ્સા ઉપર જાણે કાપ લાગી ગયો છે। તો આ પરિસ્થિતિ વિશે જોઈએ લોકોનું મંતવ્ય। નોટબંધીના કારણે જેવી રીતે આપણને ખબર છે કે કેશની સમસ્યા અત્યારે ઉપજી રહી છે, તો એટીએમ્સમાં તમે જુઓ તો એટીએમ્સ ઘણા બધા છે, સિચ્યુએટેડ એરિયામાં બહુ બધા એટીએમ્સ છે, પણ ક્યાંય કેશ અવેલેબલ નથી। અમારે જ્યારે પૈસા ઉપાડવા હોય તો અમે લોકો વી જનરલી પ્રિફર કે રાતના ટાઈમે જઈને કેશ ઉપાડે, પણ આજકાલ હવે તો શરૂઆતના અઠવાડિયામાં એવું હતું કે રાત્રે બી કેશ અવેલેબલ થઈ જતી હતી, પણ હવે રાતના ટાઈમે બી કેશ અવેલેબલ હોતી નથી, એટીએમ્સ બધા બંધ હોય છે। અમુક જે એટીએમ્સમાં રેગ્યુલર કેશ મળતી હતી એ બી એટીએમ્સ હવે આજકાલ નથી અવેલેબલ હોતા, અને ત્યાં આગળ કેશ નથી હોતી। સો ઇવન કેશ અવેલેબલ, મતલબ કેશનું હાથમાં આવવું, એ ઇટ હેઝ બીકમ ડિફિકલ્ટ નાઉ। યુવા વર્ગ કે જે અત્યારે કોલેજમાં છે કે એ લોકો મોસ્ટ ઓફ અત્યારે એટીએમ કાર્ડનો યુઝ કરે છે ફર્સ્ટ ઓફ ઓલ, તો જ્યારે એટીએમમાં જઈએ છીએ તો આજે 2000 ની કરન્સી મળે છે, એની જગ્યાએ 100
500 જેવી કરન્સી હજુ એટીએમમાં ચાલુ નથી થઈ, તો એના કારણે 2000ની નોટ કાઢીએ તો પાછળથી એના છુટ્ટા અને એ થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે જે 100ની નોટ હજુ નથી આવતી. આ નિર્ણય ભવિષ્યમાં નો ડાઉટ સારો સાબિત થશે એના વિશે આઈડિયા નથી, પણ હમણાં આ થોડી ઘણી તકલીફ થઈ રહી છે. અને આંકડા પ્રમાણે જે 14 લાખ કરોડ કે જે 500 હજારની કરન્સી હતી એની જગ્યાએ અત્યારે 11 હજાર કરોડ, મતલબ એટલું જમા થઈ ગયું છે 11 કરોડ લાખ જેટલું. તો હવે એવું લાગી રહ્યું છે કે આના ફાયદા થવાના હતા, પણ હવે કદાચ ના પણ થાય. યુજીમાં ધારો કે કોઈ સ્ટુડન્ટ રહેતું હોય, કે હોસ્ટેલમાં કોઈ સ્ટુડન્ટ રહેતું હોય, એમને ફી ભરવા માટે રોકડ રકમની જરૂર પડે, તો એ લોકો એટીએમમાંથી ઉપાડી શકતા હોય છે. પત્તા જે નોટબંધી થઈ છે એના ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે એના લીધે, જેના લીધે તકલીફ પડે છે. યુવાવર્ગને જોવામાં જઈએ તો યુવાવર્ગ જ્યારે શિક્ષણમાં વધારે પડતો છે, શિક્ષણની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થીઓને ફી આજે બેંકમાં ભરવી જવી પડે છે. અને વિદ્યાર્થીઓને મારે સરકારને એવી રજૂઆત છે કે વિદ્યાર્થીઓ જ્યારે બેંકની અંદર ફી ભરવા જતી હોય ત્યારે એના માટે અલગ એક વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે. સાથે સાથે તો યુવાવર્ગ આજે કોઈ બહારગામથી હવે આવતું હોય સ્ટુડન્ટ રોજિંદા ખરા, એ લોકો એટીએમ યુઝ કરતા હોય કે 100-200 રૂપિયા જે ઉપાડી શકે, પણ આજે મેં જોઉં છું કે 90% એટીએમ બંધ છે. એની પાસે કરન્સી નથી. ત્યાં અમે જઈએ છીએ તો કે અમે ના જઈને રિઝર્વ બેંકમાં જઈને વાત કરો તો હવે શું, હવે વિદ્યાર્થીઓ શિક્ષણ બગાડીને હવે એટીએમમાં લાઇનમાં ઉભા રહેશે, બેંકની લાઇનમાં ઉભા રહેશે? શું હવે આ દિવસે યુવાનો જોવાના આવી ગયા છે? હવે નોટબંધીને કારણે થોડી ઘણી તો મુશ્કેલી પડે છે, જેમ કે રોજિંદા વ્યવહાર કરવા માટે, ભાડું પે કરવા માટે, એવા બધીમાં થોડી ઘણી મુશ્કેલીઓ પડે છે. પણ તો બી આપણને સમજવું જોઈએ કે આપણા ઓનરેબલ શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે પગલું લીધું છે એ દેશના હિટમાં તે જ લીધું છે, તો આપણે પણ એમને સપોર્ટ કરવા જોઈએ. એ રીતે એકલા કંઈ કશું કરી ના શકશે, એટલે આપણે બી એમને સપોર્ટ કરવા જોઈએ. એમણે જે પગલું લીધું છે એ લોંગ ટર્મ બેનિફિટ વિચારીને લીધું છે. અત્યારે આપણે મુશ્કેલી પડશે નો ડાઉટ, પણ આપણે આનો ફ્યુચરમાં આપણને એનો બેનિફિટ મળશે. થોડી થોડી પ્રોબ્લેમ્સ હોતી હૈ સ્ટુડન્ટ્સ કો, જિસ તરહ સે અગર દેખે જાય તો હોસ્ટેલાઇટ સ્ટુડન્ટ કો થોડા દિક્કત હોતા હૈ પૈસે નિકાલને કે લિયે, એટીએમ મેં લાઇન મેં લગના પડતા હૈ, કુછ એટીએમ્સ મેં પૈસે નહીં અવેલેબલ હોતે, જિસકી વજહ સે બહોત સારે સ્ટુડન્ટ્સ કો યે તકલીફ હોતી હૈ કે વો લોગ દિન મેં એક સે દો બાર હી ખાના ખા પાતે, પૈસે કી કમી રહેતી હૈ, તો આ ટ્રાવેલિંગ મેં પ્રોબ્લેમ હોતા હૈ, તો અગર ફીસ ભરના હૈ તો ઉસમેં દિક્કત આતી હૈ. ઇસ તરફ કે થોડે થોડે પ્રોબ્લેમ્સ હો રહે હૈ, લેકિન અગર એક તરહ સે દેખા જાય નોટબંધી કા તો યે દેશ કે લિયે એક હિત કા હી કામ હો રહા હૈ, દેશ ઇસે તરક્કી કે રાસ્તે પે હી ચલેગા અગર વો દેખા જાય તો. નોટબંધીને કારણે ઘણી સમસ્યા થાય છે અત્યારે, તો ફીસ ભરવા માટે એટીએમમાં પણ અત્યારે ઘણી લાઈન, અત્યારે જોયું કે બેંકોમાં ઓછી થઈ ગઈ છે પણ એટીએમમાં હજુ પણ યથાવત લાઈનો જ છે, એટલે ઘણી બધી તકલીફ પડે છે. અત્યારે તો બેંકમાં ઘણી લાઈન છે, કેશ ઓનલાઈન પણ અત્યારે શું છે જંકિંગ ટ્રાફિક આવે છે. અગર નોટબંધી કે બારે મેં ડિટેલમાં ચર્ચા કરે તો ઇસકા કુછ ઇતના નેગેટિવ ઇફેક્ટ નહીં હૈ, છોટા સા ઇફેક્ટ હૈ કે લોકો કો લાઇનો મેં ખડે રહેના પડતા હૈ, વો ઇતની બડી બાત નહીં હૈ. યે જો સ્ટેપ લિયા ગયા હૈ નરેન્દ્ર મોદીજી સે, જે જો સ્ટેપ લિયા વો બહોત પોઝિટિવ હૈ. અગર દેખા જાય તો અપને ભારત દેશ મેં જીતના ભી બ્લેક મની હૈ ઉસે બહાર લાને કે લિયે સ્ટેપ લિયા ગયા હૈ. અગર હમ બાત કરે ફેક કરન્સી કી, ફેક કરન્સી થા લેકિન હમને તો કરન્સી હી ચેન્જ કર દિયા, તો ફેક કરન્સી કા મુદ્દા સોલ્વ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે કે આ જે નોટબંધીનું જે આવ્યું છે તેના કારણે શું છે કે એટીએમમાં જે આપણે જોઈ રહ્યા છીએ કેટલી લાઈનો છે, અમુક જે છે કે જે સ્ટુડન્ટ પોતાની ફીસ બી નથી ભરી શકતા, એટલે આ બધી વસ્તુ જે અત્યારે મુશ્કેલી જે ઊભી રહી છે એનું સોલ્યુશન ફાસ્ટ આવે તો આપણે શું છે કે આ જે કાળાબંધીને આપણે જે નોટબંધીને જે આપણે સપોર્ટ કરી રહ્યા છીએ એ બરાબર જ છે, જે રીતે આપણે શું કે બ્લેક જે આપણું જે બ્લેક મની છે એ આપણું ઓછું થાય અને આપણે શું છે કે દેશમાં જે આપણે એમ્પ્લોયમેન્ટ રેટ છે આપણે એ આપણે વધારી શકીએ, નોકરિયાતોનો જે સ્કોપ છે આપણે વધારી શકીએ, તેથી શું થાય કે જે જે લોકો જે અત્યારે ગરીબ છે એ લોકોનું સ્તર છે ઊંચું આવી શકે. હા, થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે. જ્યારે બેંકમાંથી 2000ની નોટ નીકળે છે તો જે તે વિદ્યાર્થી કસે ખાવા જાય તો બિલ વધારે ન બને, વધીને 200 રૂપિયા બને, તો જ્યારે રિટર્ન કરવાના આવે છે ત્યારે તકલીફ પડે છે. તો મારું એવું મંતવ્ય હતું કે જો ગવર્મેન્ટ 500ની નોટો વધુમાં વધુ એટીએમ સુધી પહોંચાડે અને જે તે રેસ્ટોરન્ટ કે ત્યાં છે ત્યાં સ્વાઇપ મશીન લગાવી દે વધારામાં વધારે, એ સુવિધા આપે તો એ બેટર રહેશે. જો 500ની નોટ હોય તો ત્યાં એક્સચેન્જ માટે એ વસ્તુ સારી રહે છે, સરળ રહે છે, પણ જ્યારે 2000ની નોટ આવે છે તો ત્યાં એક્સચેન્જ માટે બહુ મોટો પ્રશ્નાર્થ થઈ જાય છે. નોટબંધીના કારણે ઘણી બધી એમ તો તકલીફ જોવા મળે છે. સપોઝ કે કોઈ પણ સ્ટુડન્ટને ફી ભરવા જવી હોય છે તો ફી ભરવા માટે લાઇનોમાં ઊભા રહેવું પડે છે, કારણ કે અમુક જે કોલેજોમાં હોય છે જે ડાયરેક્ટ બેંકમાં જઈને ફી ભરવાની હોય છે, તો હવે ત્યાં આગળ જે છે જે જૂની નોટો છે જેની જે સ્ટુડન્ટો પાસે બરાબર છે તો જે એ જૂની નોટો ચાલતી નથી, એટલે સ્ટુડન્ટ્સોને બહુ પ્રોબ્લેમ પડે છે અને લાઇન બેંકમાં લાઇનો બહુ હોય છે એટલે પ્રોબ્લેમ બહુ પડે.
अभी कॉलेज की बात करें तो फीस भरने के लिए लाइक बहुत से कॉलेज यहाँ पे डिजिटलाइज हो चुके हैं. लाइक हम ऑनलाइन पेमेंट ही करते हैं जनरली. हमको रिसिप्ट दे दिया जाता है, हम बैंक से कर सकते हैं या हम ऑनलाइन पेमेंट भी कर सकते हैं. तो इन केस ऑफ पेमेंट ऑफ फीस हमको ज़्यादा इतनी तकलीफ नहीं होती है. बट ऑब्वियसली फॉर स्टूडेंट्स जो अप डाउन करते हैं, जो ट्रेन में ट्रैवल करते हैं, उनको काफ़ी प्रॉब्लम होता है. पास होल्डर्स के लिए ठीक है, बट जो लोकल एरिया से भी ट्रैवल करके आते हैं उनको काफ़ी तकलीफ होती है. हाँ, थोड़ोक तो हमारा प्रॉब्लम थाय छे जो फीस भरवानी बात आवे छे त्यां. बट ऑब्वियस छे डायरेक्ट बैंक में जाइने अमारे फीस भरवानी, हमें कैश तो बधुं थतुं नथी. बाकी जो रोजनो खर्चो छे, हवे मिडिल क्लास फेमिली छे एटले थोड़ुंक एडजस्ट करता तो बधाने आवडे छे थोड़ुं घणुं. तो हवे एडजस्ट करीए छे धीरे धीरे. ने ट्रांसपोर्टेशन में क्यारेक वांधो पड़े छे के तो हवे मोंघुं पण थई गयुं छे बधुं, एटले छूटा एटला खास होता नथी बधा पासे. काले अमे फीस भरवा गया था अमारी कॉलेजनी, तो अमने त्यां घणुं एवुं थयुं के बधा कैश भरवावाळा, फीस भरवावाळा अने बीजा जे लोकोने उपाड़वाना बधानी एक ज लाइन हती, जेथी स्टूडेंटने बहु नुकसान थाय छे के एमना लेक्चरनो टाइमिंग होय अने कॉलेजनो टाइमिंग बधुं एक थाय छे. एना कारणे नोटबंदीनो ચેકથી બધા ફટફટ લઈ લેતા હતા અને ઓનલાઈનનું જાણકારી હતી અમારી પાસે, પણ અમારે કેશથી કરવું હતું એટલા માટે અમે કેશ દ્વારા કરી હતી. યુવાનોને ફીસ ભરવામાં લાઈને ઊભું રહેવું પડતું હોય છે, ઘણી બધી તકલીફો વેઠવી પડે. સવારથી ગયા હોય સાંજે આવીએ, એમાં લેક્ચર બી બંધ કરવા પડે છે અમુક વારે, ઘણી તકલીફો પડે છે. ના, કોઈ જ પ્રોબ્લેમ નથી. ફીસ નહીં બધું છે તો ડાયરેક્ટ આપણે ચેકથી અમે પેમેન્ટ કરી દીધું છે અને કોઈ પ્રોબ્લેમ નથી. અને સરકારનું આ સારામાં સારું પગલું છે કે જેના કારણે કાળા નાણાંનો જે બી છે નિકાલ આવશે, પ્રોબ્લેમ છે, અને દેશનો જે બી આર્થિક વિકાસ દર છે એના કારણે વધી શકે છે. સમસ્યા તો થાય જ છે, જેમ કે ફીસ ભરવામાં અમારે લાઇનમાં ઊભા રહેવું પડે છે. કેટલાક કેશની લાઇનમાં હોય છે, કેટલાક ચેકની લાઇનમાં હોય છે. તો અમે કાલે લાઇનમાં ઊભા રહ્યા હતા તો એમાં અમારે લેક્ચર બંધ થયા, ભણવાનું બગડ્યું. તો એની માટે અમારે પ્રોફેસરને પણ જવાબ આપવો પડ્યો કે અમે ફીસ ભરવા માટે આટલો બધો ટાઈમ થયો, તો એની માટે અમને બહુ પ્રોબ્લેમ થયા છે. નોટબંધીને કારણે અત્યારે બહુ જ ખૂબ જ તકલીફ અનુભવી રહ્યા છીએ. બેંક અત્યારે બેંકમાં નાણાં મળતા નથી. ડિપોઝિટ કરવા તો તેના માટે કોઈ પણ ખુદે જેનું બેંકમાં એકાઉન્ટ હોય એને ખુદ માણસે જવું પડે છે. તો બે બહારથી જે માતા પિતાને રૂપિયા મોકલાવે તો એ કેવી રીતે મોકલાવી શકે, એટલા માટે ખૂબ જ તકલીફ અનુભવી રહ્યા છીએ. ના, મારા ખ્યાલથી એટલી બધી સમસ્યા નથી. આ સમસ્યા ટૂંકા સમયની છે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય જ છે, એટલે ફીમાં ને કોઈ પ્રોબ્લેમ થતી નથી. ઓનલાઈન ડાયરેક્ટ જે કોઈ ફીને લેતા હોય એનો એ લોકોનો અકાઉન્ટ તો હોય જ છે, એટલે એ નેટથી ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જ જાય છે. મને મારી રીતે કોઈ તકલીફ નથી થતી. વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું શહેરોનો ભણેલો ગણેલો યુવા વર્ગ શું ગ્રામ્ય વિસ્તારોમાં જે હાલાકી પડે છે તેને લઈને એટલો જાગૃત છે ખરો. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ, જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર.
શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. શહેરોનો યુવા વર્ગ મોબાઈલ બેન્કિંગ કે નેટ બેન્કિંગ વડે કેશલેસ પેમેન્ટ કરતો હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હજી આ વિશે પૂરી જાણકારી હોતી નથી. તો શહેરનો ભણેલો ગણેલો યુવા વર્ગ ગામડાઓની આ પરિસ્થિતિ વિશે શું મંતવ્ય ધરાવે છે, આવો જોઈએ. હા, એ વાત તમે બરાબર કીધી કે યંગસ્ટર્સને બધું નોલેજ હોય છે, પણ ગામડામાં એટલે એજ્યુકેશન આપવાની જરૂર છે અમને ઓનલાઈન માટે, કારણ કે એમને બધું ખબર નથી હોતી ને એમની પાસે બધા મોબાઈલ્સ ને બધી ફેસિલિટીઝ બી નથી હોતી. ગામડાના લોકોને તો આટલી જાણ ના હોય કારણ કે એજ્યુકેટેડ નથી એ લોકો, એટલે એમને છે ને આપણે ટીવી દ્વારા મીડિયા દ્વારા એમને સમજાવવું જોઈએ કેવી રીતે યુઝ કરાય, અને જે એજ્યુકેટેડ લોકો છે એમને પણ પોતાને એક નોલેજ આપવું જોઈએ, શેર કરવું જોઈએ, જેથી ગામડાના લોકો પણ કંઈ જાણે આ વિશે અને પોતાના લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરે એવું. હવે ગામડામાં એવું કરવું જોઈએ કે હવે જે શહેરમાં જેટલા રૂપિયા મોકલે છે એના કરતાં ગામડામાં નાના નાના કરન્સી જેવી કે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવી કરન્સીનો પ્રવાહ વધારે ત્યાં મોકલવો જોઈએ, જેથી કે ત્યાંની જે રોજિંદા જીવનની જે જરૂરિયાતની વસ્તુ છે એ લોકો નાના નાના પાયા કરી શકે છે, કેમકે એ લોકો મોટું રીતના મોટા ખર્ચા નહીં હોતા, કેમકે ત્યાં મોટી મોટી એવી કંઈ રેસ્ટોરન્ટ્સ કે એવું કંઈ હોતું નથી એ લોકો, એટલે એના ત્યાં માટે 100 રૂપિયા સુધીની કરન્સી ત્યાં મોકલવી જોઈએ. ગામડાના લોકોને સરળતાથી ખબર પડી શકે છે કે હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેવી રીતે થાય અને પછી એ લોકો કેવી રીતે યુઝ કરી શકે નેટ બેન્કિંગ ને બધું, એટલે હવે ગામડાના માણસોને પણ ખબર પડી શકે. જનરલી અંતરાળ વિસ્તારનું આપણે જોઈએ કે આપણે અહીંયા તો SBI ને બધે ઘણી બધી બેંકો છે બરાબર, પરંતુ ત્યાં બેંક નથી બરાબર, તો ત્યાં બેંકની એક બ્રાન્ચ ખોલવી જોઈએ. બીજું કે આ ઓનલાઈન રિલેટેડ વસ્તુની એડવર્ટાઇઝમેન્ટ કરવી જોઈએ જેથી લોકોમાં અવેરનેસ આવે આ વસ્તુની એમ બરાબર, એટલે આ રીતનું કરવું જોઈએ, સરકારને એક મહત્ત્વનું પગલું ઉઠાવવું જોઈએ. હા, એટલે જે અત્યારે આ બધા પૈસા બહાર નીકળ્યા છે તો એ પૈસાને આપણે એ લોકો જે ગામડાના વિસ્તારો છે એ લોકોને ડેવલપમેન્ટ માટે લગાવીશું તો એ વધારે હેલ્પફુલ રહેશે, કે એ લોકો બી ભણતરમાં ઊંચી ભણતર લઈ શકશે, અમારે જેટલું ભણતર લઈ શકશે, સિટી જેટલું ભણતર લઈ શકશે, એ લોકોમાં બી એટલું ટેલેન્ટ હોય છે કે એ લોકો આગળ આવી શકે, દેશ માટે કંઈક કરી શકે, એટલે એ લોકોનામાં એ રૂપિયા વપરાય તો એ વધારે યુઝફુલ રહેશે. ગામડાઓમાં એવું ડેવલપમેન્ટ લાવો કે એ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય. એકચ્યુઅલી પ્લાસ્ટિક કરન્સી આપણે અત્યારે જરૂરી છે, જ્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી આપણું દેશ આગળ નહીં વધે. ગામડાના લોકો માટે તો આ શીખવાનો જ સબ્જેક્ટ છે અત્યારે, કારણ કે એ લોકો શીખશે તો જ એ લોકોને ખબર પડશે આમાં કેવી રીતના. બાકી યુવાનોને તો આવડે છે એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ગામડાના લોકોને શીખવાડે છે તો સારી વાત છે અને એ લોકોને શીખવાડવા જ જોઈએ. તો અભી ઇતના જલ્દી હોય તો થોડા તો પ્રોબ્લેમ રહેગા હી, બટ ગામવા લોકો ઇતને સારે મોદીજીને કિયે હૈ કે સિખાને કે લિએ ઇતને સારે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, તો વો સિખા હી રહે હૈ, થોડી થોડી ધીરે ધીરે આયેગા બટ બહોત જલ્દી મતલબ સોલ્વ તો હો જાયેગા. અભી 70 યર્સ કા પ્રોબ્લેમ હૈ, ઇતના જલ્દી તો સોલ્વ હોગા નહીં, ધીરે ધીરે કરકે હો હી જાયેગા પ્રોબ્લેમ સોલ્વ. હા, ગામ કે લોગ જ્યાદાતર યુઝ નહીં કરતે, સ્માર્ટફોન નહીં હૈ ઉનકે પાસ, પર આજકલ મુહિમ ચલ રહી હૈ કે ગામમાં જાકે વો લોગ બતા રહે હૈ ગામ વાલો કે ઈ પેમેન્ટ કે બારે મેં, માર્કેટમાં ભી ડિજિટલાઇઝેશન પ્રોસેસ હો રહા હૈ, હમારે યહાં તો જ્યાદાતર હમેશા કેમ્પેન ચલ રહા હૈ. હાલમાં નોટ બંધ થાય એના માટે સારું છે, પણ જે હાલાકી અત્યારે નાના માણસો ભોગવી રહ્યા છે એનો પ્રશ્ન જલ્દી ને જલ્દી ઉકેલવા જરૂરી છે, નહીં તો આ બધા ગરીબ મધ્યમ વર્ગના માણસો હેરાન થઈ જશે. પ્રોબ્લેમ અમને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને વારો બહુ આવતો નથી, કામ માટે જઈએ એટલે કામમાં પણ ખોટું થાય છે અને ખાવાનો પણ ટાઈમ મળતો નથી, એ બધી પ્રોબ્લેમ પડે છે, અડચણો આવે છે, નાના મોટા કામ હોય તો પણ આપણે અહીંયા ધક્કો ખાવો પડે છે. વિશેષ રજૂઆતમાં યુવાઓનું જે મંતવ્ય સામે આવી રહ્યું છે તેને આગળ સમજીશું એક્સપર્ટની નજરે. જોઈશું આગળ એક્સપર્ટનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. Thank you.
ભલે થોડો સમય લાગ્યો વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં જવાબદારીથી ભરેલા કદમ પર ચાલવામાં સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષા ઉપર. સીધી વાત સીધા શબ્દોમાં માત્ર મંતવ્ય ન્યૂઝ પર. કાયદા તો ઘણા છે, પરંતુ તેના અમલને લઈને સવાલ ઉભા થાય છે. તો બ્લેક મની સાથે પકડાતા ગુનેગારો પ્રત્યે સરકારે કેવા પગલા ભરવા જોઈએ? શું કાયદામાં કોઈ સુધારો થવો જોઈએ? આ હતો અમારો ત્રીજો સવાલ. તો આવો જોઈએ આ વિશે લોકોનું અને યુવાઓનું મંતવ્ય. ફર્સ્ટ તો એ લોકોને ટેક્સ ભરવો જોઈએ, અને પ્લસ એ લોકોનું જે બ્લેક મની છે ને એનો ઉપયોગ કંઈક સ્કૂલો બાંધવા માટે કે એમ કંઈક થવો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. અને સજા કરવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ તો એ લોકોની જે પ્રોપર્ટી હોય તે જપ્ત જ કરવી જોઈએ. એમની જે ફ્રીઝ કરવામાં આવે છે ખોટું જ છે, ફ્રીઝ ના કરવી જોઈએ, ડાયરેક્ટ જપ્ત જ કરી નાખવી જોઈએ પ્રોપર્ટી. અને પ્લસ એમને પનિશ કરવી જોઈએ, કાં તો એમને 1 યર 2 યરની જેલ થવી જોઈએ, અને જે ટેક્સ લાગે તેના કરતાં એડિશનલ વધારે ડબલ પર્સન્ટેજ ટેક્સ લાગવા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો સરકાર બી આમ કરી રહી છે, બટ મોસ્ટ ઓફ હજુ પકડાયા નથી. કારણ કે ધારો કે બેંક, આ જે બેંક જે કરે છે પાછળથી કાળા નાણાંને વ્હાઇટ કરે છે, તો એ પ્રમાણે મતલબ સરકાર બી સસ્પેન્ડ તો કરે જ છે. એ પ્રમાણે HDFCમાં બી ખાસા બધા સસ્પેન્ડ થયા છે, એક્સિસમાં બી ખાસા બધા સસ્પેન્ડ, તો એ પ્રમાણે કરે છે. પણ હજુ બી વધારે વ્યવસ્થિત કામકાજ થવું જોઈએ આ દિશામાં. સરકારે તો સંપૂર્ણ એમને જેટલો કાળું નાણું હોય એ તો સૌથી પહેલાં તો બધું જપ્ત કરી લેવું જોઈએ. તદુપરાંત એ લોકોએ જેટલા વર્ષથી કાળું નાણું દબાવી રાખ્યું છે એટલા જ વર્ષ સુધી બેંકમાં એ રૂપિયા રાખવા જોઈએ. કારણ કે એ બેંક છે, આજે ઇકોનોમી છે, તો રૂપિયો આજે 2 વર્ષ પહેલાં જેટલા રૂપિયાની વેલ્યુ હતી એ આજે એના કરતાં વધી જવાની છે. સો એ પ્રમાણે બેંકને આજે આપણી ગવર્મેન્ટને વ્યાજ મળી શકે, એનાથી એ રૂપિયો એ ફરતો કરી શકે, તો ગવર્મેન્ટને બી ફાયદો થાય, આપણે જે ગુમાવેલું છે આપણે મેળવવાનો પાછો પ્રયત્ન કરી શકીએ. તદુપરાંત એમને જેલની સજા થાય તો બી વધારેમાં વધારે સારું છે. અને એક કોઈ એવો પોઈન્ટ લેવો જોઈએ, કોઈ એવું પગલું લેવું જોઈએ કે ભવિષ્યમાં કોઈ લોકો આવું કરી ના શકે. એ કાળા માટે સરકારને શું કે જે રૂપિયો જપ્ત કરે છે એ લોકો સરકારને ગવર્મેન્ટ આપણને 200% પેનલ્ટી તો ભરવાની છે, છતાં એ લોકોના 7 વર્ષની સજા સરકાર માન્ય મંજૂર કરે છે, તેની સાથે પકડાય છે એ લોકોને પણ સાથે 7 વર્ષની સજા થવી જ જોઈએ મેક્સ ટુ મેક્સ, અને કડક કાયદા થવા જોઈએ મોસ્ટ. તેમની બધી ઇન્કમ સીઝ થઈ જવી જોઈએ, તેમની બધી જ પ્રોપર્ટી સીઝ થઈ જવી જોઈએ, જેની ઉપર માત્ર ને માત્ર ગવર્મેન્ટનો હક હોવો જોઈએ, તથા એ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ. કાર્યવાહી તો જરૂર હોની ચાહીએ, પર જો અમાઉન્ટ આ રહા હૈ, જૈસે હાફ અમાઉન્ટ આ રહા હૈ તો હાફ ઉનકે પાસ ભી હોના ચાહીએ, બીકોઝ કોઈ ભી ફુલ્લી તો દેના નહીં ચાહેગા. તો જો અમાઉન્ટ બચ રહા હૈ ગવર્મેન્ટ કે પાસ હૈ, ઉન્હે થોડા દેશ કે ડેવલપમેન્ટ કે લિયે ભી કરના ચાહીએ, ઓર જો વો અમાઉન્ટ હૈ વો હોસ્પિટલ્સ મેં જો લોગ ક્યોર નહીં કર પા રહે હૈ ઉનકી હેલ્પ કરની ચાહીએ, ફાર્મર્સ કે ડેટ્સ ક્લિયર કરને મેં હેલ્પ કરની ચાહીએ. કરમજીત કૌર, KBS કોલેજ. પહેલાં તો જેટલું કાળું નાણું હોય એટલું તો જપ્ત કરવું જ જોઈએ, અને પ્લસ જે એમની લીગલ ઇન્કમ હોય એમાંથી એમને પેનલ્ટી ભરાવી જોઈએ, કેમ કે એ એમની લીગલ ઇન્કમ, અને પેનલ્ટી એમાંથી જશે ત્યારે એ લોકો સુધરશે. બ્લેક મની આપણા ઇકોનોમી પર સૌથી મોટું એ કરે છે, કે ભાઈ જે કરપ્શન જે બધું થાય છે બ્લેક મની સૌથી મોટું, એમના માટે સૌથી મોટો કાયદો હોવો જોઈએ કોઈ, કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે ઇન્ડિયાના, એ કોઈ બી વસ્તુ કરી શકે છે એમના હાથમાં છે, બિકોઝ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તો એ કંઈ બી કરી શકે છે. તો એમને કંઈક એવો કાયદો બનાવવો જોઈએ સખ્ત, કે મની લોન્ડરિંગ માટે સૌથી મોટો એક એ રહે એમના માટે, ઐતિહાસિક પગલું રહે.
उनके लिए कोई भी स्ट्रिक्ट नियम बनाना चाहिए यार, जो कर रहे हैं अब बैंक वाले भी घोटाले कर रहे हैं सब, जो उनका साथ ही दे रहे वो लोग, जो भी हो कुछ भी प्राइम मिनिस्टर को ऐसा कुछ करना चाहिए मनी लॉन्ड्रिंग के लिए कि उन लोगों को वो आगे से कुछ करे ही नहीं ट्राई, ऐसा सख्त कानून बनाना चाहिए कि उनकी जो भी पकड़ा जाए उनका प्रॉपर्टी सीज कर ले या कुछ भी ऐसा करना चाहिए तो आगे कोई ट्राई नहीं करे उस चीज़ का करने का। એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને જેથી કાડુનાનું એ લોકોએ ક્યાંથી લીધેલું છે એની બધી ચકાસણી કરવી જોઈએ અને જે વેપાર ધંધા કરતા હોય એમાં એ લોકોનો કંઈ બી જે હોય અથવા બંધ કરી નાખવો જોઈએ થોડોક ટાઈમ, એવું થોડી ઘણી કડક સજા તો થવી જ જોઈએ। સજા આપવું આપણું કામ નથી, જે બંધારણને બંધારણ જેણે બનાવ્યું છે અને એમાં બંધારણને કાયદામાં જે એ લોકોએ કીધું છે કે આ ગુના માટે આ રીતે સજા થઈ જોઈએ તો એ થઈ જોઈએ, અમે જનતા કોઈ એ ના કહી શકે કે આને શું સજા જોઈએ, એને કાયદો સજા આપતો નથી, કાયદામાં જે કીધું છે કે ના સજા આપવાની છે એ સજા આપીશું, કોઈ પબ્લિક ડિસાઈડ ના કરે કે શું સજા આપવી છે। જે કાણા નાણા ઉપર કાણા નાણા જેમની જોડે ધરાવતા હોય એ લોકોને તો સૌથી પહેલાં જે ફાઇનાન્સ જે પૈસા એમની જોડે છે પહેલાં તો ગવર્મેન્ટને એમની જોડે લેવાના, પછી જે લોકોને નીડી પર્સન્સ છે કે જેમાં રિયાલિટીમાં જે લોકોને પૈસાની જરૂર છે એ લોકોને આપવાના। હવે કાળું ધન રાખવું તો એ મોટો ગુનો છે જ, એવું તો છે નહીં બરાબર, તો એના માટે જે યોગ્ય સજા હોય બંધારણ નિમિત્તે જે પણ હોય તો એમને આપવી ફરજિયાત છે, કારણ કે આ એક બહુ મોટો ગુનો છે, કારણ કે આપણે જે એક ઇનિશિયેટ લઈ રહ્યા છે બહુ મોટી વસ્તુ છે, તો એ વસ્તુ તો સાચી છે કે એમને એ પ્રમાણે સજા થવી યોગ્ય જ છે। મેરે હિસાબ સે પહેલે તો ઉનસે ડિસ્ક્લોઝર માંગના ચાહીએ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કો ખાસલી ઉનકા ડિસ્ક્લોઝર માંગના ચાહીએ, ઇન્કમ કહાં સે જનરેટ કરી હૈ, ઉસકા સોર્સ ક્યા હૈ, उससे रिलेटेड फिर जो भी इनको मतलब एज पर लॉ एज पर रिक्वायरमेंट कोर्ट जो भी इनको सजा देना है एज पर लॉ देवे, बाकी उसके ऊपर कुछ ना कुछ प्रोसीजर तो होनी चाहिए जिससे दूसरे लोग को सबक मिलेगा। बात चाहे ब्लैक मनी नहीं होए, नोटबंदी नहीं होए के पछी कायदाकीय प्रक्रिया नहीं, तमाम मुद्दाओं विषय राज्य भर नो युवा वर्ग चौकस मत धरावे छे अने हवे युवाओं नी आ विचारसरणी ने अपने समझीशुं निष्णात नी नजरे, ए माटे जोईए એક્સપર્ટનું મંતવ્ય। જો નોટબંધીમાં એવું છે કે 50 દિવસનો સમય ખરો પણ 50 દિવસ માટે કશું અટકી નથી ગયું, જેમ કે ફી તો ભરવાની જ છે, લાઇટ બિલ ભરવાના છે, વીજળી બિલ ભરવાના છે, એટલે દવાખાનાના બિલ ભરવાના છે, નિશાળની ફી ભરવાની છે, એટલે એ જો 50 દિવસની રાહત મળી હોત તો બહુ વાંધો નહોતો। નોટબંધીથી યુવાનો ખુશ હતા, એમને એમ થયું કે કંઈક નવું થશે અને ભ્રષ્ટાચારીઓને સજા થશે, પણ જે હેતુથી નોટબંધી કરવામાં આવી કે કાળા બજારીઓએ કાળા નાણાં ભેગા કર્યા છે એટલે એ કાઢી નાખવા માટે આ નોટબંધી લાવ્યા, પણ નોટબંધીમાં થયું કેવું કે થોડુંક આયોજનની ખામી રહી અને એને લીધે યુવાનોએ લાઇનમાં ઊભા રહેવું પડ્યું અને નોટ ના મળી, એ ફી ના ભરી શક્યા, અને બીજી બાજુ કરોડો રૂપિયાનું કાળું નાણું નવી નોટો 2000ની અને 500ની એ મળી, એટલે આનંદ બી થયો એમને કે ભાઈ એક બાજુ એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટે રેડ પાડીને નવી નોટો શોધી કાઢી અને આ કરોડો રૂપિયાની નોટો પકડી, એટલે સિસ્ટમમાં એમને લાગ્યું તો ખરું કે ભાઈ ના હવે પકડાશે। જે અમદાવાદમાં જે 15 દિવસથી એક મોટું માથું છે મહેશ શાહ નામનું અને એની પર કેસ પણ ના થાય, એટલે એમ થાય કે તો પછી એટલે આ નોટબંધીનો જે આર્થિક સત્યાગ્રહ એ અમારે યુવાનોએ જ કરવાનો, સરકારે કેમ એમની ઉપર કડક પગલાં નથી લેતા, એ પણ સવાલ છે। તો વિશેષ રજૂઆતમાં આજે આપણે જોયું નોટબંધી અને તેની અસર જે પડી રહી છે તેના વિશે યુવાઓનું મંતવ્ય। વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ, ફરી મળીશું સમાજને સ્પર્શતા અન્ય મહત્વના મુદ્દા સાથે। હાલ મને રજા આપો, નમસ્કાર।